નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છીએ બંધારણના 50 મોસ્ટ ટાઈમી પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, કઈ લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી? તો 5મી જે બેઠક લોકસભાની બેઠક છે તે 1 વર્ષ માટે વધારવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2, કોઈ પણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ લે કરે છે? તો કોઈ પણ વિધાનસભાની બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય એ ચૂંટણી પંચ લે છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરી ત્યારે વડાપ્રધાન પદે કોણ હતું? તો ભારતમાં મતદારની ઉંમર 21માંથી 18 કરી ત્યારે વડાપ્રધાન પદે રાજીવ ગાંધી હતા. પ્રશ્ન નંબર 4, મૂળભૂત ફરજો કેટલામાં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? તો મૂળભૂત ફરજો છે તે 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5, 24મો બંધારણ સુધારો કયા કેસ સાથે સંબંધિત છે? તો 24મો જે બંધારણનો સુધારો છે તે ગોકળનાથ કેસ સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 6, કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી? તો 44મો જે બંધારણીય સુધારો છે તેના દ્વારા લોકસભાની મુદત છે તે 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 7, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તે અશોક રાજાના સ્તંભમાંથી લેવાયેલું છે. પ્રશ્ન નંબર 8, આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તે કઈ તારીખે સ્વીકાર્યું? તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તે આપણે જાન્યુઆરી 26, 1950 એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે તેને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકાર્યું. પ્રશ્ન નંબર 9, કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય? તો કલમ નંબર 263 મુજબની નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે. પ્રશ્ન નંબર 10, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડુ મથક જીનીવામાં આવેલું છે. તો મિત્રો, આ ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થાઓ બધી છે, તેમના હેડક્વાર્ટર એટલે કે વડા મથક યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 11, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના 1960માં થઈ હતી. પ્રશ્ન નંબર 12, નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? તો નોર્થ ઝોનમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 13, રાજ્ય મંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભત્તા સેના પર આધારિત હોય છે? તો રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભત્તા રાજ્યની સંચિત નીતિ પર આધારિત હોય છે. પ્રશ્ન નંબર 14, કોન્સોલિટેક ફંડની જોગવાઈ કોણ કરે છે? તો કોન્સોલિટેક ફંડની જોગવાઈ એ બંધારણ કરે છે. પ્રશ્ન નંબર 15, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયા અધિકાર પ્રાપ્ત થયા છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને બંને ગૃહને સંબોધવાનું અધિકાર પ્રાપ્ત થયેલો છે. પ્રશ્ન નંબર 16, યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું વડુ મથક પેરિસમાં આવેલું છે. પ્રશ્ન નંબર 17, કઈ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે? તો એટર્ની જનરલ બનવા માટેની લાયકાત છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને જેટલી લાયકાત જરૂરી પડે છે તેટલી એટર્ની જનરલ બનવા માટે પણ લાયકાત જરૂરી છે. પ્રશ્ન નંબર 18, વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? તો વસ્તી ગણતરીનો વિષય છે તે કેન્દ્રની યાદીમાં આવે છે. પ્રશ્ન નંબર 19, જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? તો જંગલ ખાતાનો વિષય છે તે સંયુક્ત યાદીમાં આવે છે. નંબર 20, કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય છે કે રાજ્યમાં શાસન રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. તો કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ચાલતું હોય તો ત્યાં રાજ્યનો જે
શાસન છે તે રાજ્યપાલ ચલાવતા હોય છે. પ્રશ્ન નંબર 21, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે? તો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર એડવોકેટ જનરલનો છે. પ્રશ્ન નંબર 22, સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં કોણ આવે છે? તો સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ આવે છે. પ્રશ્ન નંબર 23, રિસ્યુડરી પાવર એટલે કે અવિશિષ્ટ શક્તિ કયા દેશના બંધારણમાં લીધેલો વિચાર છે? રિસ્યુડરી પાવર એ એટલે કે આવશ્યક શક્તિ એ જર્મની દેશના બંધારણમાંથી લીધેલો વિચાર છે. પ્રશ્ન નંબર 24, કોને અવિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે? તો કેન્દ્ર અને રાજ્ય બંનેને અવિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. નંબર 25, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અલગ અલગ રાજ્યોના ધારાસભ્યોના મતની કિંમત જુદી જુદી હોય છે. તો અહીં પ્રશ્ન એવો છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું હોય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અલગ અલગ રાજ્યોના ધારાસભાના મતની કિંમત જુદી જુદી હોય છે. પ્રશ્ન નંબર 36, જુદા જુદા સરકારી ખાતામાં ખાતાઓના વડા કોણ હોય છે? તો જુદા જુદા સરકારી ખાતાઓમાં ખાતાઓના વડા હોય છે તે ખાતાના પ્રધાન. પ્રશ્ન નંબર 27, વૈશ્વિક સ્તરે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કઈ સંસ્થા સ્થપાયેલી છે? તો વૈશ્વિક સ્તરે બાળકોના શારીરિક માનસિક વિકાસ થાય તેના માટે યુનિસેફ છે એ સંસ્થા સ્થપાયેલી છે. પ્રશ્ન નંબર 28, યુનિસેફનું વડુ મથક ક્યાં આવેલું છે? તો યુનિસેફનું વડુ મથક છે તે ન્યૂયોર્કમાં આવેલું છે. પ્રશ્ન નંબર 29, વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? તો વિશ્વમાં સૌથી ટૂંકામાં ટૂંકું બંધારણ છે તે યુએસએનું છે. પ્રશ્ન નંબર 30, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક નીચેનામાંથી કઈ કોની સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક એ વડાપ્રધાન સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્ય હોય તો જો ભારતના વડાપ્રધાન સંસદના ઉપલા ગૃહના સભ્ય હોય તો અવિશ્વાસની દરખાસ્ત વખતે તેઓએ પોતાના પક્ષે પોતે મતદાન નહીં કરી શકે. પ્રશ્ન નંબર 32, ભારતના જાહેર વહીવટમાં સંસદનો વધારે પડતો હસ્તક્ષેપ છે, આ નિષ્કર્ષ કઈ સમિતિનું છે? તો આ નિષ્કર્ષ છે તે એપલબી રિપોર્ટનું છે. પ્રશ્ન નંબર 33, રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ રાષ્ટ્રપતિ કોણે કરે છે? તો રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકરને કરે છે. પ્રશ્ન નંબર 34, આવકવેરા વિભાગ કયા ખાતા નીચે કામ કરે છે? તો આવકવેરા વિભાગ છે તે નાણાં ખાતા નીચે કામ કરે છે. પ્રશ્ન નંબર 35, ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ દ્વારા હટાવવા માટેનો પ્રસ્તાવ સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ દ્વારા હટાવવાનો માટેનો પ્રસ્તાવ એ સૌપ્રથમ રાજ્યસભામાં રજૂ થાય છે. પ્રશ્ન નંબર 36, કંટ્રોલર અને એડિટર જનરલ ઓફ ઇન્ડિયા કોનું ઓડિટ કરતા નથી? તો કંટ્રોલર ઓફ અને એડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ નગરપાલિકાની સંસ્થાનું ઓડિટ કરતા નથી. પ્રશ્ન નંબર 37, રાજ્યના વહીવટી વડા કોણ હોય છે? તો રાજ્યના વહીવટી વડા એ મુખ્યમંત્રી હોય છે. પ્રશ્ન નંબર 38, રાજ્ય સરકારે લડેલી નીતિઓનું અમલીકરણ કોણ કરે છે? તો રાજ્ય સરકારે ઘડેલ નીતિઓનું અમલીકરણ એ સચિવાલય કરે છે. પ્રશ્ન નંબર 39, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ કોણ હોય છે? તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ હોય છે મુખ્ય સચિવ. પ્રશ્ન નંબર 40, રાજ્યની નીતિ વિષયક અને વહીવટ નીતિ કોણ ઘડે છે? તો રાજ્યની નીતિ વિષયક અને વહીવટ નીતિ એ રાજ્ય મંત્રીમંડળ ઘડે છે. પ્રશ્ન નંબર 41, ગુજરાત સચિવાલયનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ગુજરાત સચિવાલયનું વડુ મથક એ ગાંધીનગર આવેલું છે, જે ગુજરાતનું પાટનગર પણ છે. પ્રશ્ન નંબર 42, રાજ્યમાં ઉચ્ચ વહીવટ અધિકારીઓની બદલી કોણ કરે છે? તો રાજ્યમાં ઉચ્ચ વહીવટ અધિકારીઓની બદલી રાજ્ય સરકાર કરે છે. પ્રશ્ન નંબર 43, કોઈ પણ નવી કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી કોણ આપે છે? તો કોઈ પણ નવી કોલેજ શરૂ કરવા માટેની મંજૂરી એ યુનિવર્સિટી આપે છે. પ્રશ્ન નંબર 44, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 100 છે. પ્રશ્ન નંબર 45, યુનિવર્સિટીની કુલપતિની નિમણૂક કોણ કરે છે?
તો યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક રાજ્યપાલ કરે છે. પ્રશ્ન નંબર 46, રાજ્યમાં કોઈ પણ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? તો રાજ્યમાં કોઈ પણ માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી એ રાજ્ય સરકાર આપે છે. પ્રશ્ન નંબર 47, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના સમયે તેના રાષ્ટ્ર સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી હતી? તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના સમયે તેના સભ્ય રાષ્ટ્રોની સંખ્યા 51 હતી. પ્રશ્ન નંબર 48, જિલ્લાઓનો મુખ્ય વહીવટ અધિકારી કોણ હોય છે? તો જિલ્લાનું મુખ્ય વહીવટી અધિકારી એ કલેક્ટર હોય છે. પ્રશ્ન નંબર 49, રાજ્ય સચિવાલયનો પ્રમુખ કોણ હોય છે? તો રાજ્ય સચિવાલયનો પ્રમુખ એ મુખ્ય સચિવ હોય છે. પ્રશ્ન નંબર 50, રાજ્ય સચિવાલયનું કાર્ય શું છે? તો રાજ્ય સચિવાલયનું કાર્ય ઉપરના બધા, સોરી મિત્રો, અહીં બધા ઓપ્શન લખતા લખાયેલા નથી, તેથી આ પ્રશ્ન કેન્સલ થશે. તો મિત્રો, વિડીયો પૂરો જોવો બોલતો મારા પર. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર પણ કરી દેજો. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.